11.7 બિન સંપર્ક બળો, તો બિન સંપર્ક એટલે કે બંને વચ્ચે ડાયરેક્ટ સીધો સંપર્ક ના હોય, બરાબર છે, એટલે કે સીધા અડતા ના હોય, થોડા દૂરના અંતરે હોય અને એની વચ્ચે હવા હોય છતાં પણ એ બળ લાગતું હોય. તેના ત્રણ ઉદાહરણ છે. પહેલું છે ચુંબકીય બળ. તો તમે બધા ચુંબકથી રમતા હશો એટલે તમને ખ્યાલ હશે કે ચુંબકમાં એક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય, બરાબર. બે ચુંબકના ઉત્તર ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય અને બે ચુંબકના દક્ષિણ ધ્રુવ વચ્ચે પણ અપાકર્ષણ થાય. જો વિરુદ્ધ અસમાન ધ્રુવો હોય તો જ આકર્ષણ થાય, બરાબર છે. તો આ બે નજીક નજીક છે ઉત્તર ધ્રુવ, તો અહીંયા થશે અપાકર્ષણ આ બંને કિસ્સામાં. અને જો વિરુદ્ધ ધ્રુવો હોય તો આકર્ષણ થાય. ધારો કે એન એસ, તો આ એન અને એસ, એન એટલે નોર્થ, એસ એટલે સાઉથ, એટલે કે ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ, બરાબર છે. તો જ્યારે અસમાન ધ્રુવ હોય ત્યારે આકર્ષણ થાય. તો આ જે બળ છે તો એના એમાં કોઈ સંપર્ક નથી બે વસ્તુ વચ્ચે, બે ચુંબક વચ્ચે, એની વચ્ચે હવા છે તો પણ એ લાગે છે, એટલે કે એ છે બિન સંપર્ક બળનું ઉદાહરણ. એના પછી બીજું ઉદાહરણ છે સ્થિત વિદ્યુત બળનું, બરાબર છે. તો આનું તમને ખ્યાલ હશે કે તમે ફૂટપટ્ટીમાં કોરાવાળમાં ઘસી હશે, બરાબર છે, કે ફુગ્ગો હોય છે રબરનો ઘસ્યો હોય અને કાગળના નાના ટુકડા જોડે લઈ જાઓ તો એ આકર્ષે. આ પ્રયોગ તમે કદાચ કર્યો હશે પહેલાં પણ, બરાબર છે. તો રબરનો ફુગ્ગો લેવાનો, હવા ભરીને ફૂલાવવાનો, ફુગ્ગાને કોરાવાળ ઉપર ઘસીને કાગળના ટુકડા જો લઈ જવાના તો કાગળના ટુકડા આકર્ષિત થાય, બરાબર. તો આ જે બળ છે તો એની વચ્ચે ખાલી હવા છે, કોઈ સંપર્ક નથી છતાં પણ લાગે છે, બરાબર છે. તો આ છે સ્થિત વિદ્યુત બળનું ઉદાહરણ, બરાબર. સ્થિત વિદ્યુત બળમાં પણ આકર્ષણ અને અપાકર્ષણ થઈ શકે છે. અહીંયા જે એક ઉદાહરણ આપ્યું છે એમાં કેવું છે, એક સ્ટો છે એને કાગળ સાથે ઘસવાની છે, બરાબર છે. એ શું કરશે, બીજી સ્ટોને પોતાની બાજુ આકર્ષશે, બરાબર. ચુંબકમાં હોય છે એના જેવી રીતે જ, બરાબર. તો આ છે સ્થિત વિદ્યુત બળ. તો આમાં જે પદાર્થને ઘસીએ છીએ ત્યારે શું કહેવાય, એને વિદ્યુત ભારિત કર્યો એવું કહેવાય. જ્યારે આપણે રબરના ફુગાન માથા કોરા વાળમાં ઘસીએ તો એ વિદ્યુત ભારિત થયો કહેવાય. તો આ છે વિદ્યુત બળ. એના પછીનું ત્રીજું છે ગુરુત્વાકર્ષણ બળ. એ તમે સાંભળ્યું હશે કે ન્યૂટને જ્યારે બેઠો હતો અને ઝાડ પરથી સફરજન નીચે પડ્યું ત્યારે એણે વિચાર્યું કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું. તો એમાં એવું છે કે પૃથ્વી છે એક બળ લગાડે છે દરેક પદાર્થ ઉપર, એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ, એટલે કે બધી વસ્તુને પોતાની તરફ ખેંચે છે, બરાબર. આપણા પર પણ બળ લાગે છે, બરાબર. તો સફરજન છે મોટું થઈ જાય એટલે શું થાય, નીચે પડે છે, કારણ કે એના પર પૃથ્વીને લીધે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર. તો પૃથ્વી પર રહેલા દરેક પદાર્થ પર આ બળ લાગે છે, જેને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. તો ત્રણેય બળ વિશે આપણે જોઈએ, બરાબર. તો પહેલું છે ચુંબકીય બળ, તેની એક પ્રવૃત્તિ આપી છે, બરાબર. તો અહીંયા લાલ છે એને ઉત્તર ધ્રુવ અને વાદળી છે એને દક્ષિણ ધ્રુવ લઈએ. તો આ લાલ થશે ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. તો ઉત્તર અને દક્ષિણ વિરુદ્ધ છે તો એ શું કરશે, બે વચ્ચે આકર્ષણ થશે. હવે જ્યારે સમાન ધ્રુવો હશે, બરાબર છે, તો આ એસ અને એન, તો એસ એસ તો અપાકર્ષણ થશે, એકબીજાથી દૂર ધકેલાશે, બરાબર. તો બે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણનું અવલોકન કરવું. તો આ છે ચુંબકીય બળ, બરાબર. ચુંબક કઈ વસ્તુ છે, એ એવી વસ્તુ છે જે લોખંડને આકર્ષે, બરાબર છે. બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે, બરાબર. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે, એટલે કે બંને ચુંબકો એકબીજા જોડે ખેંચાય છે કાં તો એકબીજાથી દૂર ધકેલાય છે, બરાબર. તો ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવા જરૂર છે, એટલે કે બેને એકબીજાને અડાડવાની જરૂર નથી, દૂરથી જ લાગે છે. એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. પછી એ જ રીતે ચુંબક હોય ને એની બાજુ આપણે લોખંડનો ભૂકો મૂકીએ તો શું થાય, કે લોખંડની ખીલીઓ મૂકીએ તો ચુંબક એને ખેંચીને પોતાના ઉપર ચોંટાડી દે, બરાબર છે. તેમાં જે ટુકડા છે એને ડાયરેક્ટ નથી, કોઈ સંપર્ક નથી, વચ્ચે હવા છે તો પણ એ ખેંચીને ચોંટી જાય. તો જ્યારે ચુંબક લોખંડના ટુકડાને આકર્ષે તો એને પણ બિનસંપર્ક બળ કહેવાય. આ તો તમે પ્રયોગ કર્યો હશે, ચુંબકથી લઈને એની ખીલીની નજીક લઈ જાઓ લોખંડની તો એ ખેંચી જાય, બરાબર. તો ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ પણ અસંપર્ક એટલે કે બિનસંપર્ક બળ જ
એના પછીનું બીજું છે સ્થિત વિદ્યુત બળ. તો સ્ટોને ઘસવાની કાગળ જોડે અને પછી બીજી સ્ટો જોડે લઈ જાઓ. તો સ્ટોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે તેમ કહેવાય. વિદ્યુત ભાર શું છે તમે આગળના પ્રકરણમાં અભ્યાસ કરશો, એમાં ધન અને ઋણ આવે. આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય. તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. તે વ્યાખ્યા છે, એક યાદ રાખવી. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તો આપણે જે ઘરમાં જે ઇલેક્ટ્રિક હોય છે એની અંદર આ બળ હોય છે, વિદ્યુત બળ. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે. તો આ બીજું ઉદાહરણ થઈ ગયું. એના પછી ત્રીજું ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ. કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે. તો ધારો કે આ પેન છે બરાબર, હવે મારાથી છૂટી તો નીચે પડી બરાબર. તો એ કેમ પડે છે નીચે? કારણ કે નીચે પૃથ્વી છે અને આપણા બધા જ પદાર્થો ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન તરફ જ પડે છે બરાબર. તો આવું કેમ થાય છે? કે એના તો કેવું છે, સ્થિર પદાર્થ છે ગતિમાં આવી જાય છે. સિક્કો આપણા હાથમાં હોય ત્યારે સ્થિર હોય છે અને પછી છોડીએ પછી શું કહેવાય, ગતિ આવે બરાબર. આજે પેનને છોડી તો ગતિ આવી એ રીતે બરાબર. એટલે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે બરાબર. એટલે ગતિ એની વધી, જેટલો નીચે જતો જાય નીચે જતો જાય પછી એમાં ઊર્જા પણ વધતી જાય. આપણે ઉપરથી દડો ફેંકીએ અને જેટલી ઊંચાઈથી ફેંકે એટલો જોરથી વાગે કોફને બરાબર છે. એ રીતે શું તેના પર બળ લાગે વગર આવું શક્ય છે? તો બળ લાગે તો જ અવસ્થામાં ફેરફાર થાય. તો આ બળ કયું છે? તો આ બળ છે ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. તો આ પૃથ્વી છે, એની ઉપર બધા વસ્તુઓ, આ ઝાડુ છે, એના પરથી સફરજન પડ્યું બરાબર. કે બીજી કોઈ વસ્તુ હોય, કઈ બી પડે, આપણે ઉપર નાખેલી વસ્તુ હોય, હવા બોલને ઉપર નાખીએ તો ઉપર જાય પછી નીચે જ પડે કારણ કે નીચે બળ લાગે છે. આ બંને ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી બળ અથવા માત્ર ગુરુત્વ કહે છે. આ ખાલી શબ્દો જ અલગ છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો ઉપર લાગે છે બરાબર. એટલે જે જે પદાર્થો છે પૃથ્વી ઉપર બધા પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે બરાબર છે. નળમાંથી નળ ખોલીએ તો પાણી ઉપર ના જાય નીચે ના જાય, સોરી ઉપર ના જાય અને સ્થિર ના રહે પણ નીચે જ જાય છે. તો નીચે જવાનું કારણ એ ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે. તો નદી હંમેશા કેવું હોય કે ઊંચી ઊંચાઈ પરથી નીચી ઊંચાઈએ વહે. તો આ ઊંચી ઊંચાઈ છે, નીચી ઊંચાઈએ પાણી વહે. તો પાણી નીચે કેમ જાય છે? કે નદીમાંથી ઉપરથી પહાડમાંથી નીકળે પછી નીચે નીચે જતી જાય પછી સમુદ્રમાં પડે સૌથી નીચે. તો નીચે આવવાનું કારણ શું છે? કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પાણી ઉપર અને એને નીચેની તરફ ખેંચે છે.